નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશમાં શીખશું ટી ફોર ટાઈગર. ટી ફોર ટોમેટો પણ થાય, તો અહીં જે દેખાય છે ને ટોમેટો, તો આજે આપણે શીખશું ટી. તો આ જુઓ, આ છે કેપિટલ ટી ને આ છે સ્મોલ ટી, એટલે કે આ ટી મોટો છે ને આ નાની એબીસીડીનો ટી. તો પહેલાં તો આપણે નાની એબીસીડીનો ટી અહીં શીખવાનો છે. તો પહેલાં આમ સીધી લાઈન કરવાની, પછી સેજ, વળાંક અને આ લીટીની માથે જ ટી. જ્યારે ઇંગ્લિશનો કંઈ પણ લેટર મૂળાક્ષર લખતા હોઈએ ત્યારે આ ટ્રેકની ધ્યાન રાખવાની, કે જે ટ્રેકમાં જે મૂળાક્ષર લખવાનું હોય એ જ ટ્રેકમાં લખવાનું. હવે જુઓ, આ છે કેપિટલ ટી, એટલે કે મોટો ટી. તો મોટા ટીને કેવી રીતે લખાય? પહેલાં લાલ લાઈનની માથે જ લીટી, એના જોડે જ સ્ટાર્ટ અડાડવાનું, ને પછી આપણે આ સીધી લાઈન કરીએ, એટલે આ થયો ટી. ને આલું નીચેની લાઈન ખાલી રાખી દેવાની, આ બે જ લાઈનમાં ટી આવે છે, એટલે એને આવી જ રીતે લખવાનું છે. આવી જ રીતે આપણે ટી લખી લઈશું આ બધામાં, ને પછી લખશું સ્મોલ ટી. તો સ્મોલ ટીને આવી રીતે અહીંથી સ્ટાર્ટ કરશું, ને આમ જો ઉપર ખાલી રહે છે જરાક, આમાં પણ જગ્યા ખાલી રહે છે, એટલે આને આવી જ રીતે લખવાનું હોય. ઇંગ્લિશના મૂળાક્ષરમાં એ ટ્રેકનું પ્રોપર ધ્યાન રાખવાનું હોય, જે ટ્રેકમાં લખાતા હોય એ જ ટ્રેકમાં લખવાનું હોય. તો આવી રીતે પહેલાં બધા ટી ગૂંથી લેશું, ને પછી જે આ ખાલી બોક્સ છે એનામાં આપણે લખશું ટી ફોર ટાઈગર, ટી ફોર ટોમેટો. લખતા આવવાનું અને બોલતા આવવાનું છે, એટલે આ થયો ટી. હવે આપણે એની એક્ટિવિટી જોઈએ, કે આનામાં મૂળાક્ષર ટીની નીચે લીટી કરો. તો અહીં જે સ્પેલિંગ આપેલા છે એનામાં આપણે ટીને શોધીને એની નીચે લીટી કરવાની છે. પછી ટી હોય એને શોધીને લીટી કરી લેવાની. પછી જો ટીથી ટ્રેક્ટર પણ થાય, ટીથી ટોમેટો, ટીથી ટ્રેક્ટર, પછી ટી ફોર ટોપ, ટી ફોર ટાઈગર, ટી ફોર ટ્રી, એવી રીતે ટીથી બીજો શું સ્ટાર્ટ થાય એનો પણ એ શબ્દ પણ બોલતા આવવાનો. ટીથી ટ્રી પણ થાય, તો આનામાં પણ એવી રીતે અહીંયા આપણે ટી લખી લેશું. અને પછી જે આપણે આ ડોટ ડોટવાળા છે એના ઉપર પણ ટ્રેક કરી લેશું, ને આનામાં પણ ટી લખતા આવવાનું છે અને બોલતા આવશું. આ બધા એકવાર જે ટપકા ટપકાવાળા છે એને ટ્રેક કરી લેવાનું, ને પછી ખાલી બોક્સમાં ટી ફોર ટાઈગર, ટી ફોર ટોમેટો બોલતા આવશું અને લખતા આવવાનું છે. પછી છે કે આ ટપકા ટપકાવાળા ટ્રી ટી છે એને આપણે જોડીને ડાર્ક કરી લેવાનું, ને આલા ટીમાં આપણે આપણા મનગમતો કલર પૂરવાનું છે. તો આ થયો ટી. તો આજે તમને નોટબુકમાં સ્મોલ અને કેપિટલ ટી લખવાનું પણ રહેશે. એકવાર આનામાં લખી લેજો, આ થઈ જાય એટલે નોટબુકમાં એક પેજમાં સ્મોલ ટી ને એકમાં મોટો ટી, એટલે એ બંને એક એક વાર કરી લેવાના છે. અસ્તુ.